નમસ્કાર દર્શક મિત્રો, ઝુલમુખી અવાધ ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા બિન સચિવાલયની પરીક્ષાઓ કે જે તારીખ 20 ઓક્ટોબરના રોજ લેવામાં આવનાર હતી તે એકાએક રદ કરી દેવામાં આવતા 10.5 લાખ યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થયા હોય તેમ જણાય છે. પરીક્ષાર્થીઓની ફીના રૂપિયાનું આંધણ થયું છે ત્યારે સરકારના આ નિયમ વિરુદ્ધ આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, સામાજિક સંગઠનોના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમે વારંવાર સરકારની વિરુદ્ધમાં તમને રજૂઆત કરવા આવીએ છીએ. યુવાનોને રોજગારી નામે ખાનગીકરણ, તમામ પૈસાઓ લઈને નોકરીઓ આપવાની, આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એમાં જે યુવાનો રૂપિયા ઉઘરાઈ લે છે, 500-600 કરોડ રૂપિયા ઉઘરાઈ લેવાના, 4,000 નોકરી આ જાહેરાત કરવાની, 500-600 કરોડ ના વ્યાજમાં 4,000 લોકોને પગાર. મારા વતી તમે રજૂઆત કરજો કે વડોદરા શહેર કોંગ્રેસ ની યુવાનોને ન્યાય આપવાની અને ભ્રષ્ટાચાર બંધ કરીને પોતાના મળતિયાઓને નોકરી આપી બંધ કરીને જે કામ. જય જય રામ શ્રી રામ, જય રામ જય જય આજે સમગ્ર ગુજરાતમાં જ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ આદેશ અનુસાર એક ગુજરાતના યુવાનોને 10.5 લાખ યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે. સરકારો જાહેરાત કરે, જાહેરાતના નામે લોકો એક આશા બંધાય છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને, તમામ લોકોને એક આશા બંધાય છે કે સરકારની જાહેરાત છે, અમારું ભવિષ્ય બનશે. જાહેરાતોના નામે કરોડો રૂપિયા ઉઘરાઈ લેવાના, ત્યારબાદ જાહેરાતો કરીને અમે 4,000ને નોકરી આપીશું, 2,500ને નોકરી આપીશું. સરકારને એવું ખબર નથી જે કરોડો રૂપિયા તમે આજે એક વાત તો પુરવાર થઈ ગઈ કે ગુજરાતમાં લોકો બેરોજગાર છે, સમગ્ર દેશમાં બેરોજગાર છે, પણ બેરોજગારીઓના એક વિશ્વાસ સાથે ભંડોળ ઊભું કરીને ઓછા લોકોને નોકરી આપવાની અને એમાં પણ પોતાના મળતિયાઓને સેટ કરવાના, એક્ઝામો કેન્સલ કરી નાખવાની, શિક્ષણનું વેપારીકરણ કરવાનું, પોલીસની ભરતીમાં અન્યાય થાય, તલાટીઓની ભરતીઓમાં અન્યાય થાય, માત્ર મળતિયાઓને નોકરી આપવાની, આ રીતે જે રીતે ગુજરાતના યુવાનોનું શોષણ થઈ રહ્યું છે એ શોષણ સામે કોંગ્રેસ પાર્ટીનો વિરોધ છે. લોકોને ન્યાય મળવો જોઈએ. તમે સત્તા પર બેઠા છે, તમે જવાબદાર છો, તો તમે જવાબદારીપૂર્વક યુવાનોને ન્યાય આપો. એ વડોદરા શહેર માધ્યમથી કલેક્ટરશ્રીને રજૂઆત કરીશું.